તમારી સ્વાદ સંગીની પલક અને ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેવી રેસિપી શીખવાના છે કે જે એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બને છે અને શિયાળામાં દરેકના ઘરે મોસ્ટ ઓફ રેગ્યુલર એ વસ્તુ બનતું હશે અને જે બહુ જ કોમન વસ્તુ છે. હવે તમે ગેસ કરો શું છે, ત્યાં સુધી હું પૂછી લઉં મમતાબેન જાનીને જે આજે આપણને આ રેસિપી શીખવાડવાના છે. મમતાબેન કેમ છો? બસ મજા છે. મેં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લીધા એટલે મને તો ખબર પડી ગઈ કે તમે શું બનાવવાના છો. તમે બહુ જ એવી રેસિપી બનાવો છો જે રેગ્યુલર લોકોના ઘરે બનતી હોય છે અને શિયાળામાં તો પાછું ખાસ એ વસ્તુ બનતી હોય છે. તો આજે અમારે દર્શકોને જણાવી દો કે તમે કઈ વસ્તુ બનાવવાના છો. આજે અમે બાજરીનો રોટલો બનાવવાના છીએ. તમે બાજરીનો રોટલો બનાવતા શીખવાડવાના છે. બરાબર. એટલે કેવું કે આજકાલની જે જનરેશન છે ને, એમને બાજરીનો રોટલો બનાવ ખાવાનું તો ભાવતું જ નથી પણ બનાવતા બી નથી આવડતું. તો એ લોકો માટે બહુ જ ઈઝી રેસિપી આવવાની છે. તો આવું મમતાબેન પાસેથી જાણી લઈએ કે બાજરીનો રોટલો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે. બાજરીનો રોટલો બનાવવા માટે પહેલા પ્રથમ પાણી, મીઠું અને બાજરીનો લોટ. આપણે બાજરીનો રોટલો બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લીધા અને બહુ જ ઓછા એટલે ત્રણ જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એમાંથી બહુ જ મસ્ત બાજરીનો રોટલો બનવાનો છે. આમ તો બહુ સામાન્ય વાનગી છે પણ આપણા ગુજરાતી રસોડુનો કોન્સેપ્ટ જ એ છે કે આપણા ઘરમાં જે સામાન્યથી સામાન્ય જે વસ્તુઓ બને છે એને જ આપણે લોકો સુધી પહોંચાડવાના છે. રોટલો એટલી સામાન્ય વસ્તુ છે કે દરેકના ઘરે બને છે પણ બધાની બનાવવાની રીત અલગ છે. તો હવે આપણે જાણીશું મમતાબેનની રોટલો બનાવવાની કેવી સરસ રીત છે. મમતાબેન હવે આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શું કરવાનું છે? પહેલાં આપણે તાવડી ગરમ કરવા 5 મિનિટ અગાઉ મૂકી દેવાની. પછી આપણે પાણી લેવાનું, થોડું પાણી લઈશું, રોટલો શીખી રહ્યા છે અને એમની તમે જોઈ શકો છો કે બહુ જ ફટાફટ. આપણે આજે બાજરીનો રોટલો બનાવવાના છે પણ બાજરીના લોટ સિવાય આપણે કઈ કઈ વસ્તુમાંથી તમે રોટલો બનાવો? જુવારના રોટલામાંથી લોટમાંથી રોટલો બનાવી શકીએ. અને ચોખાનો પણ રોટલો બને. ચોખાના લોટનો ચોખા અને જુવાર બે મિક્સ કરી અને એનો પણ રોટલો બને. થોડું પાણી લઈ બરાબર એને કેળવી લેવાનું. હા, બનાવો પ્રિફર નથી કરતા એટલે બહાર કોઈ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જઈ અને રોટલો જો ઈચ્છા થઈ જાય તો ખાઈ લે. બટ એટલા ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સને કોઈ જ મહેનત નથી અને આપણે એ કહેવાય કે ટ્રેડિશનલ રેસિપી કહી શકાય રોટલો જે છે. તો હવે તમે આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં મને કહો કે તમે કેવી રીતે રોટલો બનાવો છો અને તમારા ઘરે કયા કયા ટાઈપના રોટલા બને છે. ચોક્કસથી આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમારા ઘરે કયા કયા ટાઈપના રોટલા બને છે અને તમે એને કઈ રીતે બનાવો છો. એકદમ પરફેક્શન વાળો રોટલો બની રહ્યો છે અત્યારે. પાટલી આપણે જે કહેતો એના પર થીપીને બનાવતા હોય છે. ઘણા લોકો વણીને બી બનાવતા હોય છે. અમે આવી રીતે જ બનાવી રોટલો. અરે બહુ જ મસ્ત સાઉન્ડ પણ આવી રહ્યો છે એકદમ. તમે જુઓ આહા, તમે જે રીતે રોટલો
બનાવી રહ્યા છો અને મમતાબેન પરથી લાગી રહ્યું છે કે તમારે આ એકદમ પરફેક્શન વાળો તમારો જે રોટલો બન્યો છે અને તમે રોજ રોટલો બનાવતા હોય રોટલા બનાવીએ એટલે એવું કઈ કોઈ દિવસ બને નહીં એમ. તમારા ઘરે રોટલા રેગ્યુલર બને છે તો તમે જે આપણે કહેવાય ને કે જે નવી નવી રસોઈ શીખતા હોય છે અને જે રોટલો બનાવવાનું પ્રિફર નથી કરતા એમના માટે કોઈ એવી ટીપ જે તમે ખાસ કરીને આ રોટ માટે અને રોટલો બનાવવા માટે તમે જો આપવાનો હોય તો એ કઈ છે? રોટલો આપણે મસળી સરખી રીતે બહાર જઈને બહળી અને સરખી રીતે બનાવી તો સારા થાય એમ. આમાં તો જાજુ કઈ શીખવાનું છે નહીં. લોટ એટલે જે છે આ લોટ જે તમે મસળવાનું જે રીતે જે મસળે છે એ મેઈન જે છે આમાં જ છે. હા જે છે આની અંદર આમ મસળવાનું એટલે ઢીલો ના થઈ જવો. ઢીલો ના થાય છેદ છેદ પાણી જો આપણે લાગે કે ઓછું છે તો આવી રીતના હાથ દઈને થોડું પાણી લઈ અને મસળી દેવાનું. જેમ જેમ વધારે વજન આપી એમ રોટલો જેમ મસળાય એમ સારો થાય. શિયાળામાં રોટલો અને લસણ ની ચટણી મળી જાય એટલે પછી કઈ જ ના જોઈએ. હવે હું તો આ બધું ખાઉ છું પણ તમારે તો આ રેસીપી શીખવી હોય એના માટે તમારે અમારી ચેનલ ગુજરાતી રસોડું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવી પડશે. સ્વાદનો અનેરો જાદુ અને તમે તમારી રેસીપી લોકો સુધી પહોંચાડવા ઈચ્છો છો તો રાશેની જુઓ છો અત્યારે જ ગુજરાતી રસોડુંનો સંપર્ક કરો. ગુજરાતી રસોડુંના પ્લેટફોર્મ પર આવવા માટે અત્યારે જ તમારી રેસીપી અમારા વોટ્સએપ નંબર પર મોકલી આપો. અમારો વોટ્સએપ નંબર છે 6351680454. તેની સાથે જ તમે અમારો ઈમેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે contact@gujaratirasodu.com.